નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી નજરના કે હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢના મેઘની ખેડ પંથકમાં આવેલા નાગ દેવતાના વર્ષો પુરાણું મંદિરે દરેક જ્ઞાતિના લોકો દ્વારા થાય છે પૂજા અર્ચના. મેઘણી ખેડ પંથકમાં આવેલ વર્ષો પુરાણો નાગ દેવતાના મંદિરે લોકો ગામે ગામથી માનતાઓ લઈને આવે છે. અહીંયા મેઘણી ગામે આવેલા નાગ દેવતાના મંદિરની માનતા કરનારા દરેક લોકોની મનોકામના પૂરી થઈ જાય છે. મેઘણી ખેડ પંથકમાં નાગ દેવતાનું વર્ષો પુરાણું મંદિર આવેલું છે. મેઘણી ગામે દૂર દૂરથી સુધી લોકો આવે છે માનતાઓ લઈને. અહીંયા આવેલા નાગ દેવતા મંદિરે પૂજામાં ખીચડી તલવટ નાળિયેર દ્વારા કરવામાં આવે છે પૂજા અર્ચના. જો કોઈને પણ ઉધરસ તાવ હોય અને અહીંયા નાગદેવતાની માનતા કરી હોય અને ત્યાં ચડાવેલા ધારિયા ખાઈ લે તો ઉધરસ પણ મટી જાય છે. મેઘણી ખેડ પંથકમાં આવેલ વર્ષો પુરાણું મંદિર છે. અહીંયા કોઈ ભેદભાવ વગર દરેક જ્ઞાતિના લોકો આવે છે દર્શન માટે. હોળીના દિવસે ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો અહીંયા નાગદેવતાના મંદિરે દર્શન માટે ઉમટી પડે છે. અહીંયા નાગદેવતાના મંદિરે જે કોઈ લોકો માનતા ચડાવવા આવે છે અને ત્યાં જ જે પૈસા ધરાવવામાં આવે છે તે પૈસાનું ત્યાંના પૂજારી દ્વારા બટુક ભોજન કરવામાં આવે છે. હેલો, મારું બચુભાઈ નામ છે. મેખડી ગામમાં મંદિર નાગદેવનું આવ્યું છે અને અહીં માનતાયું પડવાના દીપ આવે માનતાયું કાયમીની માટે માનતાયું સળું જ હોય અને માનતા કોઈ દીકરાની કરે તો દીકરાને પરિવર્તન થાય અને અહીંયા ખૂબ માણાય આવે અને માનતા સળું છે. પછી અહીં મેખડી ગામમાં અમે સલાવીએ મેખડી ગામમાં મંદિર છે અને નાગદેવનું મંદિર છે અને અહીં પુરાણ મંદિર છે. અહીંયા બધાએ મહેનત કરે ને અહીંયા આવે એમ છે અને બધી આવે બધી 18 વરણ આવે. અહીંયા કોઈ એક નહીં કે એક જ આવે, 18 વરણ અહીંયા બધાએ મળી અને બે પડવા ઉજવે. હા, પછી બધી અહીંયા માનતા છે ને જે માનતા કરે, છોકરાઓને ઉધર હોય તો માનતા કરે તો મટી જાય, કોઈને તાવ આવે ને માનતા કરે તો મટી જાય. અને પૂજામાં ખીચડી તલવટ અને નારેર ઈ સળે. મનીષ દાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માંગરોળ. જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે વોર્ડ નંબર 6 ના સદસ્યોએ ઉપવાસ આંદોલન પર ઉતરી વિરોધ દર્શાવ્યો. જસદણ નગરપાલિકામાં ભાજપની સત્તા હોય અને ઉપર પણ ભાજપની સરકાર હોય, આમ છતાં ભાજપમાંથી ચૂંટાયેલા સભ્યોના કામ ન થતાં વોર્ડ નંબર 6ના સભ્યોએ પાલિકાના ચીફ ઓફિસર તેમજ એન્જિનિયર ડાંગર સામે ઉપવાસ આંદોલન પર ઉતરીને વિરોધ દર્શાવ્યો. વોર્ડ નંબર 6ના સભ્ય રાજુભાઈ ધાધલે જણાવ્યું હતું કે પાલિકાના ચીફ ઓફિસર તેમજ એન્જિનિયર ડાંગર દ્વારા અમારા વોર્ડ નંબર 6 સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. પાણી, સફાઈ, જૂના મંજૂર થયેલા રોડ રસ્તાઓ જેવા કામોની વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં અમારા વોર્ડના એક પણ કામ થતા નથી. આ વિશે અમોએ સીઓ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભરત બોઘરા, ડી કે સખિયા, નિયામકશ્રી સહિતનાઓને લેખિત તેમજ ટેલિફોનિક પણ જાણ કરવામાં આવી છે. આમ છતાં કોઈ જ નિર્ણય ન આવતા અંતે વોર્ડ નંબર 6ના સભ્યોએ ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો. વોર્ડ નંબર 6માં સફાઈ કરવામાં આવતી નથી, ટાઈમસર પાણી પણ આપવામાં આવતું નથી. દિવસે પાણી આપવામાં આવે છે એ પણ ડહોળું અને દુર્ગંધ મારતું આપવામાં આવે છે, જેના કારણે ઘણા લોકો બીમાર પણ પડ્યા છે અને ઘર વપરાશના ટાંકાઓ તેમજ ફિલ્ટર જેવા મશીનો પણ ખરાબ થયા છે. તો આ બધું નુકસાન થાય અને કોઈ ભયાનક બીમારીનો ભોગ બને તો તેનો જવાબદાર કોણ, જેવું વોર્ડ નંબર 6ના સદસ્ય વર્ષાબેન સખિયાએ જણાવ્યું હતું. વોર્ડ નંબર 6ના શાક પક્ષના સદસ્ય રાજુભાઈ ધાધલ, સોનલબેન વસાણી, વર્ષાબેન સખિયા સહિતનાઓએ આ ઉપવાસ આંદોલન છેડ્યું હતું. આ ઉપવાસ આંદોલનને વિવિધ વિસ્તારના શાસક પક્ષના સદસ્યો નરેશભાઈ ચોહલિયા, જે ડી ઢોલરિયા, કાંતાબેન, મનીષભાઈ કાછડિયા, વિનુભાઈ બુટાણી, ભાવેશભાઈ વઘાસિયા, રાજાભાઈ કુંભાણી, વિરોધ પક્ષના નેતા હરેશભાઈ ધાધલ, જસદણ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સહિતનાઓએ ખુલ્લો ટેકો આપતા આંદોલન ઉગ્ર બન્યું હતું. ગત ઇલેક્શનમાં બહેનોને બાંયધરી આપવામાં આવી હતી કે કુંવરજી બાવળિયા આપણા કેબિનેટ મંત્રી છે, તેમને પાણી પુરવઠા ખાતું મળ્યું છે, જેથી આપણે આ પાણીનો કોઈ પ્રશ્ન રહેશે જ નહીં. ત્યારે હાલ એ જ પાણીનો પ્રશ્ન એટલો વિકટ બની ગયો છે કે આવનાર ઇલેક્શનમાં અમારે લોકો પાસે કઈ અપેક્ષા સાથે મત માંગવા જવું. વધુમાં મહિલા મોરચાના પ્રમુખ ચાંદીબેન વેકરિયાએ જણાવ્યું કે મહિલાના સામાન્ય પ્રશ્ન હોય છે રોડ રસ્તા, પાણી અને સફાઈ ટાઈમસ ચાલી રહે જે નિયમિત ના થતાં વોર્ડ નંબર 6ના શાસક પક્ષના 3 સભ્યોએ ઉપવાસ આંદોલન છેડ્યું છે અને અમે તેને ટેકો આપ્યો છે. જો વોર્ડ નંબર 6ના સભ્યોની યોગ્ય માંગ પૂરી કરવામાં નહીં આવે તો દરેક મહિલાઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
જ્યારે આ વાતની જાણ કુંવરજી ભેબાવડિયાને થતાં તેઓ પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને ચીફ ઓફિસર તેમજ વોર્ડ નંબર 6ના સભ્યોને સમજાવતા ચીફ ઓફિસરે કામ કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો અને ઉપવાસ આંદોલન સમેટાઈ ગયું હતું. વોર્ડ નંબર 6ના સદસ્યો આજે અહીંયા નગરપાલિકામાં બેઠા છે. એ વોર્ડ નંબર 6ના કોઈ બી કામ થતા નથી એ લોકોને ટેકો આપવા માટે હું આવી છું. આજે ભાજપમાં જસદણ શહેરમાં હું મહિલા મોરચાની પ્રમુખ છું. જો બહેનોના છે ને સામાન્ય પ્રશ્નો હોય છે, રોડ, રસ્તા, પાણી, બસ બહેનોને એવો પાણી ટાઈમસર આવી જાય, કચરો ટાઈમસર લેવા આવે અને સફાઈ થઈ જાય એટલે બહેનોનો કોઈ બી પ્રશ્ન હોતો નથી. આજે જસદણ શહેરની મહિલાઓ નાના નાના પાણીના પ્રશ્ન લઈ અને આવે છે અને કહે છે. જ્યારે કુંવરજીભાઈનું ઇલેક્શન હતું ત્યારે અમે બહેનોને એવી છે ને બાંહેધરી આપતા હતા કે આપણા કેબિનેટ મંત્રી છે એને પાણી પુરવઠા ખાતું મળ્યું છે તો હવે પાણીનો કોઈ આપણને પ્રશ્ન રહેશે નહીં. પણ અત્યારે પાણીનો એટલો વિશાળ પ્રશ્ન થઈ ગયો છે ને કે આવતા ઇલેક્શનમાં અમારે લોકો પાસે કેમ મત માગવા જવા. આગામી પ્રશ્નમાં જો આ પ્રશ્ન છે હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે અને બહેનો પણ છે ને આંદોલનમાં જોડાશે. કેમ કે પાણીને એ છે ને એ પ્રશ્ન એ રેગ્યુલર ચાંદનીબેન વેકરિયા જસદણ શહેર મહિલા મોરચા પ્રમુખ. અમારા વોર્ડના એક પણ કામ થતા નથી એના હિસાબે અમારે બેસવું પડે છે. સ્ત્રીઓનો સામાન્ય પ્રશ્ન હોય છે સફાઈનો તો સફાઈ પણ કોઈ કરવા આવતું નથી. ત્યાર પછી પાણીનો ઝળહળતો પ્રશ્ન છે અત્યારે તો એ વિસ્તારમાં પાણી પણ પૂરું અમને પડતું નથી. પછી આ પટાંગણના કોઈ પણ હોય કર્મચારી હોય પદાધિકારી હોય કે અધિકારી હોય એના વિરોધમાં અમે બેઠા છીએ. અમારા વોર્ડના ફક્ત ને ફક્ત કામ માટે અમે બેઠા છીએ, પ્રજાની સાથે છીએ અને પ્રજાના કામ માટે બેઠા છીએ. અમારા વિસ્તારમાં રોડના કામ અધૂરા છે, ત્યાર પછી ફેન્સિંગના કામ અધૂરા છે, પાણીનો પ્રશ્ન ઝળહળતો અત્યારે ઝળુંબી રહ્યો છે. પાણી 9 દિવસે આવે છે, માત્ર 30 મિનિટ માટે આવે છે. અમુક ઘરોમાં તો ટીપું પાણી આવતું જ નથી, મોટરો ચાલુ કરવા છતાંય ડોળું પાણી આવે છે. હા, અવારનવાર રજૂઆત કરેલી છે અને અવારનવાર ફોન ઉપર પણ વાત કરેલી છે. જ્યારે ફોન કરીએ ત્યારે એમ કહે છે કે તમે ઉપર રજૂઆત કરો. વર્ષાબેન સખિયા, વોર્ડ નંબર 6, કોર્પોરેટર. અમે છેલ્લા 1 વર્ષથી ચૂંટાણા અને અમારી ભાજપની બોડી બેઠી, છેલ્લા 8 મહિના 9 મહિનાથી અમારા કામ વ્યવસ્થિત થતા હતા નગરપાલિકાની અંદર. અમારે કોઈ વાંધો નહોતો, સારું કામ ચાલતું હતું. પણ જ્યારથી આ પરાક્રમસિંહ મકવાણા ચીફ ઓફિસર આવ્યા અને અમારા વિસ્તારના કામ કરવાનું એણે સાવ બંધ કરી દીધું. એની સાથે સાથે એન્જિનિયર ડાંગર પણ આવ્યા, એણે પણ આ સિસ્ટમ આપી અને અત્યારે જસદણની અંદર જો આ હાલત ખરાબ હોય અને અમે સત્તામાં બેઠા હોય તોય અમારે ઉપવાસમાં બેવું પડે એ સૌથી મોટું દુઃખનું કારણ છે. બીજું કે આ ચીફ ઓફિસરને કોઈના કામ કરવા નથી અને જસદણને કેમ હેરાન કરવું, કેમ પરેશાન કરવું, આનું આખું માઇન્ડ જ અલગ છે કે હેરાન પરેશાન થાય આ જસદણ અને એને અહીં રહેવું નથી. આની પહેલાં એ માળિયા મિયાણા હતો, ત્યાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો હતો. ત્યારે આ ચીફ ઓફિસર ત્યાં હતો, પછી આ ચીફ ઓફિસર વાંકાનેર હતો, ત્યાંથી પણ એને કાઢવામાં આવ્યો અને આ જસદણ મેળવામાં આવ્યો. તો જસદણની પણ આને 2 મહિનાની આવીને આ હાલત કરી છે. એટલે મારે મીડિયાના માધ્યમથી કહેવું છે, જે અમારા ભાજપના ટોટ લેવલના નેતાઓ છે એને, કે ભાઈ આને અહીંથી કાઢો, નકર આ જસદણ તમારા હાથમાં નહીં રહે. સીઓને હું છેલ્લા 2 મહિનાથી અમારા સાથી કોર્પોરેટર વર્ષાબેન, સોનલબેન અમે સતત રજૂઆતો કરવી છીએ પણ અમારી રજૂઆતને ધ્યાનમાં જ નથી લેતો. હા, આ અંગે મેં કુંવરજીભાઈને કરેલી છે રજૂઆત, લેખિત આપેલું છે. ભરતભાઈ બોગરાને પણ લેખિત આપેલું છે. અમારા જિલ્લા પ્રમુખ ડીકે સખિયાને પણ મેં લેખિત આપ્યું છે અને નિયામકશ્રીને પણ મેં લેખિત આપેલું છે અને ફોન પણ કરેલો છે. મારું નામ રાજુભાઈ ડી દાદલ, વોર્ડ નંબર 6નો કોર્પોરેટર. રવિ જીવાણી સાથે રાજ બહાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ. જામકંડોરણા ખાતે સર્વે નંબર 132માં જગદીશભાઈ ચોવટિયાની જમીન આવેલી છે. 2 દિવસ પૂર્વ આ વિસ્તારના ખેડૂતોએ જગદીશભાઈ ચોવટિયાને ફોન પર બોલાવીને કહ્યું કે રસ્તો પહોળો કરવો છે, તમારા ખેતરની વાડ સોરવી કરવી પડશે. ત્યારે આ ખેડૂતે જણાવ્યું કે મારા વાવેલા ઝાડને નુકસાન ન થાય તેવી રીતે વાડ કાપજો. પરંતુ જામકંડોરણાના આ વિસ્તારના ખેડૂતો દ્વારા કોઈપણ પ્રકારની રજા લીધા વગર જગદીશભાઈને ખેતરમાં ઉભેલા 11 લીમડાના ઝાડને JCBથી જળમૂળમાંથી ઉખાડી નાખ્યા છે. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951ની જોગવાઈ મુજબ કેટલાક ઉપયોગી અનામત, બિન અનામત જાહેર કરાયેલા વૃક્ષનું ખાસ કારણોસર કાપવા હોય ત્યારે સક્ષમ અધિકારીની પરવાનગી લેવી પડે છે. 22 જાતના વૃક્ષો ઉપરાંત 5 અનામત પ્રકારના લીમડો, દેશી બાવળ, આંબો અને આંબલીના વૃક્ષને કાપવામાં ઓનલાઈન પણ અરજીઓ કરવી પડે છે.
છતાં આ વિસ્તારને ખેડૂતોએ આ ધારાધોરણને નેવે મૂકીને લીમડાના ઝાડનો સોથો બોલાવી દીધો, જે અંગેની રજૂઆત જગદીશભાઈ ચોવટિયાએ જામકંડોરણા મામલતદાર કચેરીએ જઈ લેખિત તથા મૌખિક ફરિયાદ કરી છે. મારું નામ જગદીશભાઈ છગનભાઈ ચોવટિયા, મારી જમીન આવેલી છે જામકંડોરણા તાલુકાના તાલુકામાં, સર્વે નંબર એનો છે 132 નંબર. એટલે મારી જમીન માટે ત્યાં જે રસ્તો પોળો કરવા માટે જે ભાઈએ મને ફોન કરીને બોલાવ્યો, એટલે હું ત્યાં સ્થળ પર ગયેલો. એટલે મેં ત્યાં જઈને કીધું કે મારી નુકસાની ન થાય એ રીતે તમે જગ્યા કરી નાખજો, અને વિનંતી મેં કરીને આવ્યો હતો. એટલે હું એને પાછળથી ભાઈ કહીને આવતો રહ્યો હતો, અને પછી પાછળથી એને મારું આખી વાયર ઉથલાવીને ઝાડવા મારા 10-15 લીમડા ને એવું છે બધી ઉથલાવીને મારા ખેતરમાં નાખી દીધેલું છે, અને મારી ઉપર એને વિશ્વાસઘાત કરેલો છે, અને મને યોગ્ય ન્યાય મળે એવી મારે વિનંતી છે. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. સાબરકાંઠાની લોકસભાની સીટ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી ચાલુ સાંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે, તો તેઓને ટિકિટ મળવાના સમાચાર ભાજપ આગેવાનો કાર્યકરો તથા સમર્થકોને મળતા પ્રાંતિજ માર્કેટ યાર્ડ ખાતે ભાજપ કાર્યકરો આગેવાનો તથા સમર્થકોની ભીડ જોવા મળી. તો ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, ભાજપ આગેવાનો કાર્યકરો એકઠા થઈને દીપસિંહ રાઠોડને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કર્યું હતું, તો સમર્થકો દ્વારા સાંસદ દીપસિંહ રાઠોડને ફૂલહાર પહેરાવીને ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો અને દીપસિંહ રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા. તો ભાજપ આગેવાનો કાર્યકરો નારા લગાવવામાં આવ્યા, દીપસિંહ તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈના નારા લગાવી સમર્થન કર્યું હતું. તો સાંસદ દીપસિંહ રાઠોડે પણ ભાજપ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત સૌરવનો આભાર માન્યો હતો. આજે જયારે આ ખુશાલીનો તો કોઈ પાર નથી, પણ એનાથી આગળ વધારે આનંદ એ વાતનો છે કે આદરણીય આ દેશના વડાપ્રધાન અને નરેન્દ્રભાઈએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે એ માટે જેટલા વંદન કરું એટલા ઓછા છે. જ્યારે દેશને જ્યારે આખો સુખાન સંભાળી દેશની જે પ્રગતિ કરી રહ્યા હોય એમાં જ્યારે મને ફરીથી મારો સુર પુરાવવાની તક મળવાની હોય એ મારા માટે મોટામાં મોટી ગૌરવની વાત છે. એ જ રીતે આદરણીય જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈએ પણ જે વિશ્વાસ મૂક્યો ત્યારે એમને પણ ખરેખર વંદન કરું છું. એ જ રીતે જ્યારે ગુજરાતના અમારા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ ને પણ વંદન કરું છું કે એમને જે મારામાં વિશ્વાસ મૂકી અને મને રિપીટ કર્યું છે. એ જ રીતે ગુજરાતના CM વિજયભાઈને પણ જે મારામાં વિશ્વાસ મૂકી અને જે મને ફરીથી રિપીટ કર્યું છે ત્યારે આખી એમની ટીમને, ગુજરાતની આખી ટીમને અને અમારા સંગઠન ભારતીય જનતાની આખી ટીમને જેટલા વંદન કરું એટલા ઓછા. આ ભારતની દેશની સેવા કરવાની તક મળવાની છે. હર હંમેશા જ્યારે સામાન્ય માણસના જ્યારે પ્રશ્ન ઉઠાવવાની વાત હોય, આમ જનતાનો વાત કરવાની વાત હોય અને મારા સાબરકાંઠાને અરવલ્લીના જે વિકાસના અધૂરા રહેલા કામ પૂરા કરવાની મને તક મળશે, આ જ બતાવે છે કે આદરણીય નરેન્દ્રભાઈએ જે વિશ્વાસ મૂકી કામ કર્યું છે ત્યારે ખરેખર એમનો તો આભાર માનું છું, પણ આજે જ્યારે સાબરકાંઠાની અરવલ્લીની જનતાએ જે મને અતિશય પ્રેમ આપ્યો છે જે કલ્પના પણ ના કરી શકું એટલી જ્યારે વાત કરી હતી, આજ સુધી વિશ્વાસ મૂક્યો હતો. લાખો કાર્યકર્તાઓના મારા પર ફોન હતા, લાખો લોકો મને વાત કરી રહ્યા હતા કે સાહેબ શું થશે. ઘણા તો બધા દ્રિધ્યામાં પણ હતા, TV અને પેપરના માધ્યમથી જ્યારે કંઈક થતો હતો, છતાં એમણે જે લાગણી હતી મારા પ્રત્યે એ જોઈ એમને બધાને, આખા સાબરકાંઠા અરવલ્લીના બધા જ કાર્યકર્તાઓને વંદન કરું છું અને એમની જે દાદ માગે કે જે આટલો બધો મારામાં વિશ્વાસ મૂકી ફરીથી એ લોકો મને વિજય બનાવશે એવી અપેક્ષા પણ રાખું છું અને પૂરી તાકાતથી બધા કામ કરશે. હું નહીં પણ બધા જ નરેન્દ્રભાઈ બનશે, બધા જ નરેન્દ્રભાઈ બની આ ભારતનું નામ રોશન કરવામાં સાબરકાંઠા નંબર 1 આવશે એવી આશા રાખું છું. સ્વાભાવિક ગઈ વખત જે પ્રશ્નો હતા એમાંથી મોટાભાગના પ્રશ્નો પૂરા થયા છે, માત્ર હવે જેના જેના થોડા થોડા મુદ્દા રહ્યા છે, ખેડૂતોનો વિકાસની વાત હોય, યુવાનોને રોજગારીની વાત હોય, આમ જનતાને મુશ્કેલીની વાત હોય, એ મુદ્દાઓ લઈને અને આ વખત હું અગ્રેસર જવાનો છું. હવે સિંચાઈની વાત પણ આ વખત જ્યારે ટ્રાઇબલમાં જે મુશ્કેલી છે એનો પણ પ્રશ્ન અગ્રેસર વાત કરવાનો છું. કેવા કે રેલવેના પ્રશ્ન અધૂરા રહ્યા છે એ પણ પૂર્ણ કરવાની વાત કરવાનો છું અને ખરેખર સાબરકાંઠા એ સાબરકાંઠા નહીં સોબરકાંઠા છે એનાથી પણ વધારે સોબર બને, એનાથી સમગ્ર ભારતમાં આની ઓળખ બને એવી યાત્રા લઈ અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ જે સામ્રાજ્યમાં
બોધનો જે પાયો નાખ્યો હતો અને બોધના સ્તંભ મળ્યા છે ત્યાં જે એમનો વિકાસ થવાનો છે, એમાં અગ્રેસર રહી એનો વિકાસ થઈ સમગ્ર વિશ્વમાં નામ સાબરકાંઠાનું એના લીધે ગુંજે એવા પ્રયત્નો કરીશ. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાની લોકસભાની બેઠક પર ગત લોકસભામાં શંકરસિંહ વાઘેલાને પરાજય આપીને દીપસિંહ રાઠોડે જીત મેળવી હતી અને આજે ફરી એકવાર 2019ના ઇલેક્શનમાં દીપસિંહ રાઠોડને સાબરકાંઠા લોકસભાનો સુકાન સોંપાયો છે. તો સામે જિલ્લામાં ફરી જીત મેળવશે અને સાબરકાંઠા જિલ્લાનું નામ સમગ્ર દેશમાં મોખરું કરશે તેવું જણાવ્યું હતું. આજે જ્યારે આદરણીય આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મારામાં જે વિશ્વાસ મૂકી અને ફરીથી જ્યારે મને રિપીટ કરે છે ત્યારે ખરેખર એમની આખી ટીમને એમને વંદન કરું છું. એ જ રીતે જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈએ પણ વિશ્વાસ મૂક્યો, એ જ રીતે જ્યારે અમારા ગુજરાતના અધ્યક્ષ શ્રી જીતુભાઈએ પણ વિશ્વાસ મૂક્યો, આદરણીય ગુજરાતના સીએમ વિજયભાઈએ પણ વિશ્વાસ મૂક્યો, આખી એમની ટીમને વિશ્વાસ મૂકી અને મને રિપીટ કરે છે ત્યારે મારી જવાબદારી વધી જાય છે કે એમનું નામ રોશન થાય, ગુજરાતનું નામ રોશન થાય અને નરેન્દ્રભાઈનું નામ વિશ્વમાં જ્યારે ભારતનું નામ રોશન થાય એમાં હું સહભાગી બની શકું, સાબરકાંઠાનો અને અરવલ્લીનો વિકાસ થાય એમાં પણ સહભાગી બની શકું. હર હંમેશા સામાન્ય માણસનો આમ જનતાનો છેવાડાનો માનવી છે એનો કઈ રીતે વિકાસ થાય, કઈ રીતે પ્રગતિ કરે એ માટે હું પ્રયત્નો કરવાની કોશિશ કરીશ. આ વખત જ્યારે ફરીથી રિપીટ કર્યો છે ત્યારે આમ તો મેઇન જે પ્રશ્નો હતા એ મોટા ભાગના મેં પૂર્ણ કર્યા છે, કોઈ એવો સાબરકાંઠાનો મેજર પ્રશ્ન બાકી રહ્યો નથી. છતાં એક મારા મનમાં આજે પણ દુઃખ થાય છે કે જે યુવાનોને રોજગારી આપવાની વાતમાં ક્યાંક થોડી ઉણપ રહી છે, ક્યાંક મોટા ઉદ્યોગો લાવી શક્યા નથી, પણ આવતા દિવસોમાં કમર કસી અને સારામાં સારા મોટા ઉદ્યોગ આવે, રેલ બ્રોડગેજ બનવાથી બીજા ઉદ્યોગો પણ આવવાના છે, નવાઓ એમાં થયું છે, એમ કરીને યુવાનોને રોજગારી આપવાની મને ચોક્કસ સફળતા મળવાની છે અને આ મુદ્દો મારો અગ્રેસર છે. બીજો મુદ્દો મારા ટ્રાઇબલ આદિવાસી વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન છે, પીવાનો પ્રશ્ન છે, જે સિંચાઈનો પ્રશ્ન છે અને એમનું જીવન ધોરણ ઊંચું બને એના પ્રયત્નો કરવાની પૂરી તાકાત કરીશ. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. કાંકરેજ તાલુકામાં ઠાકોર સેના દ્વારા રાત્રે લોકસભાની લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાંકરેજ તાલુકાના ઠાકોર સેનાના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા. જો ઠાકોર સેનાને પાટણ અને બનાસકાંઠામાં ટિકિટ નહીં આપવામાં આવે તો ઠાકોર સેના ગમે તે સામે લડી લેવા તૈયાર છે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ, ચાહે અપક્ષ હોય તેવી ઠાકોર સેનાના આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. તો બીજી બાજુ ઠાકોર સમાજમાં પાટણ સીટ પર કોંગ્રેસમાં જગદીશ ઠાકોર પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. તો બનાસકાંઠામાં કેશાજી ચૌહાણ ભાજપમાં છે તો પાટણ બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપમાં ઠાકોર સમાજના ટિકિટના દાવેદારો છે. તો કેમ બીજી બાજુ ઠાકોર સેના દ્વારા મીટિંગો કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાઈ રહ્યું કે ઠાકોર સેના દ્વારા કંઈ નવા જૂની કરવાના મૂડમાં તો નથી ને, તે તો આવનારો સમય જ બતાવશે. આજે કોંગ્રેસ તાલુકામાં ઠાકોર સેનાની કારોબારની મીટિંગ યોજાઈ હતી જેની અંદર ઠાકોર સેના એ સમાજના હક અને અધિકાર માટે લડતું સંગઠન છે. ત્યારે હવે થોડા સમયની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ઠાકોર સેનાના તમામ હોદ્દેદારો દ્વારા સ્પષ્ટ માગણી મૂકવામાં આવી છે કે પાટણ અને બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજના ઠાકોર સેનાને સમર્થનથી લોકસભાની ટિકિટ આપવામાં આવે, નહીતર પાર્ટી એનું પરિણામ ભોગવવાનું રહેશે એના અનુસંધાને આજની મીટિંગ યોજાઈ. આજે બનાસકાંઠાની અંદર થરા મુકામે એક ઠાકોર સેનાની મીટિંગનું આયોજન કરેલ અને એની અંદર અમારી ઠાકોર સેનાની સ્પષ્ટ માગણી છે બનાસકાંઠા અને પાટણની અંદર જે ઠાકોરોનું પ્રભુત્વ જે ધરાવતી બંને લોકસભાની જે સીટો છે અને જે 19 વર્ષથી જે લોકસભાની જે ચૂંટણી બનાસકાંઠાની અંદર થઈ એમાં આજ દિન સુધી ઠાકોરને ટિકિટ નથી આપવામાં આવી, એટલે અમે ચેતવણી પણ આપીએ છીએ અને કહીએ છીએ કે આ વખતે કોંગ્રેસ પાર્ટી બંને સીટો ઉપર જો ઠાકોર સેનાને ટિકિટ નહીં આપે તો
અમારી બનાસકાંઠાની ઠાકોરસેના ટીમ અને પાટણની બનાસકાંઠાની ટીમ ઠાકોરસેના લડી લેવાના મૂડમાં છે. એટલે અમે બહુ આજે નક્કી કર્યું છે કે હવે પછી આટલું બધું ઠાકોર સમાજનું વોટ બેંક હોવા છતાં ટિકિટ નહીં આપે તો અમે આવનાર સમયની અંદર અમારી રણનીતિ અમે જાહેર કરશું અને ચર્ચા એની વિશે અમે આજે થઈ ચૂકી છે. ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓ માટે આવાસ યોજના બનાવવામાં આવી રહી છે. ત્યારે ઈડર શહેરમાં આવેલા પોલીસ કર્મીઓને પણ નવી બનાવેલ આવાસ યોજના શનિવારના રોજ અર્પણ કરવામાં આવી. આવાસ યોજના હેઠળ એક પીઆઈ ક્વાર્ટર તેમજ 24 પોલીસ કર્મચારીઓ માટેના ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા તેમજ તેમને અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ પ્રસંગે આઈપીએસ અધિકારી ચૈતન્ય રવિન્દ્ર મંડલિક, પોલીસ અધિક્ષક સાબરકાંઠાના ભરત હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઈડર નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણની પૂરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સૌપ્રથમ આવાસ યોજનાની ભૂમિપૂજન કરી સત્યનારાયણની કથા વાંચી હતી. આઈપીએસ અધિકારી દ્વારા શ્રીફળ વધેરી રિબિન કાપી આવાસને ખુલ્લી મૂકવામાં આવી. આઈપીએસ અધિકારી ચૈતન્ય રવિન્દ્ર માંડલિકને નવીન બનાવેલા આવાસની અંદર જઈ રૂમની તપાસ કરી હતી. ત્યારબાદ ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીજે ચાવડા દ્વારા ભજન કીર્તન અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. આ સુંદરકાંડનો તમામ પોલીસ કર્મચારીઓને પરિવાર સાથે લાભ લીધો હતો. 24 પોલીસ કર્મચારીઓએ નવી બનાવેલ આવાસ યોજનાને અર્પણ કરવામાં આવી. ત્યારે આ પ્રસંગે ઈડર શહેરના વડીલ જાડેજા, ગિરધર કાકા જેવા અન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાકેશ નાયક સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ઈડર. ઈડરના પાનોલમાં આગ લાગતા 2 વીઘા ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પનોલ ગામમાં એક ખેડૂતના ખેતરમાં શુક્રવારે અચાનક આગ લાગતા 2 વીઘાથી વધુ જમીનમાં વાવેતર કરેલ ઘઉંના પાક બળીને ખાક થઈ ગયો હતો. જોકે સદનસીબે ઈડર ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. શુક્રવારના રોજ ઈડર તાલુકાના પનોલ ગામમાં રહેતા પ્રભુભાઈ મોતીભાઈ વણકરના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું. આ ખેતરમાં આકસ્મિક કારણોસર આગ લાગતા ખેતરમાં તૈયાર કરેલો ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો હતો. આસપાસના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા. આગના બનાવવાની ઈડર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના અધિકારી કમલભાઈ તેમજ અન્ય ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમયસર આગ બુઝાવી દેતા આસપાસના ખેતરોમાં તૈયાર ઘઉંના પાકને નુકસાન થતું અટક્યું હતું. પરંતુ પ્રભુભાઈ મોતીભાઈ વણકરના ખેતરમાં વાવેલ ઘઉં બળીને ખાક થઈ ગયા હતા. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, પાણી અને દવાઓનો ખર્ચો કરીને ઘઉંનો પાક તૈયાર કરે છે. ઘઉંનો પાક લલવાની તૈયારીમાં છે ત્યારે ખેડૂતોના ખેતરમાં આગ લાગવાની ઘટનાઓને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો લૂંટાઈ જાય છે. સરકાર તરફથી ખેડૂતોને આવા નુકસાન અંગે વળતર આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. રાકેશ નાયક સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ઈડર. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.